નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારમાં આપણે જોઈશું તો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે આયુષ્માન કાર્ડની મોટી માહિતી, તો નીતિન ગડકરીની મોટી જાહેરાત, હવે પેટ્રોલની કિંમત અડધી, ખેડૂતો ખુશખબર 350 કરોડનું પેકેજ, ડ્રાઇવિંગ લાયસન્સની નવી જાહેરાત, રેશન કાર્ડ ધારકો માટે આવો નવો નિયમ, વિદ્યાર્થીઓને 3000 રૂપિયાની સહાય, સાથે જ રસ્તાઓને લઈને સરકારનો મોટો નિર્ણય, ગેસના નવા ભાવ જાહેર, ખેડૂતોની ચિંતામાં વધારો, નવરાત્રી, જૂનું વાહન, 18મો હપ્તો અને ખોટા ફોન કોલને લઈને મોટા સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, આપણે જણાવી દઈએ કે દરેક સમાચાર દરેક માહિતી જાણીએ તે પહેલા તમે ખિસ્સુ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેક સમાચાર અને દરેક માહિતી જે છે તે તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાય સાવધાન. જો મિત્રો, તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર બાજ નજર રાખશે. તમને મિત્રો ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી જશે જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું ગાડી ચલાવો છો. તેની તૈયારી તેના મિત્રો અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ હેઠળ મિત્રો હવે દરેકના રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા જે છે તે રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે. એટલે કે રાજ્યના ટ્રાફિક વિભાગને દરેક ઇન્સ્યોરન્સ વિના વાહનના દરેક ડેટા મળી જશે, જેને લઈને તમને મિત્રો જે છે તે ફટકાર અને દંડ લગાવવામાં આવશે અને દંડની નોટિસ જે છે તે ટ્રાફિક વિભાગ દ્વારા મળી જશે. તો જો તમે ઇન્સ્યોરન્સ વિના ગાડી ચલાવતા હોય તો ઇન્સ્યોરન્સ જે છે તે વહેલી તકે કઢાવી લેજો. ત્યારબાદના સમાચાર વિશે જાણકારી મેળવી લઈએ તો આયુષ્માન કાર્ડને લઈને મોટી જાહેરાત. આયુષ્માન ભારત હેઠળ મિત્રો વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં મિત્રો આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે. એટલે કે મિત્રો જે ત્રીજો કાર્યકાળ એનડીએ સરકારનો શરૂ થયો છે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ, ત્યારબાદ મિત્રો આરોગ્ય મંત્રાલયની આ મુખ્ય પ્રાથમિકતા છે કે આયુષ્માન કાર્ડને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવે, જેમાં આ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા કરવાની સાથે જ મહિલાઓને આયુષ્માન કાર્ડ હેઠળ 15 લાખ રૂપિયા સુધી કરી આપવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેની સાથે જ લાભાર્થીઓની સંખ્યા એટલે કે આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ જે છે તે મિત્રો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો પેટ્રોલની કિંમત અડધી થવાને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત. કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી એબીપી લાઈવ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્વેલેવમાં 2025ના બીજા સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન મિત્રો નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને મોટી મોટી વાતો કહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વૈકલ્પિક ઇંધણનો પણ ઉલ્લેખ કર્યો હતો. વાત કરી દઈએ તો મિત્રો નીતિન ગડકરી જે છે તે રોડ રસ્તાના મુખ્ય મંત્રી છે. આ સાથે જ ગડકરીએ મિત્રો તેમની ગાડી વિશે વાત કરીને જણાવ્યું કે તેમની પોતાની ગાડી જે છે તે ઇથેનોલ ઉપર ચાલે છે. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનો તરફ જવાની પણ સલાહ આપી છે. એટલે કે નીતિન ગડકરીએ એવું જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત ખૂબ જ વધી રહી છે, જેને લઈને તે પોતે પોતાની ગાડી ઇથેનોલ ઉપર ચલાવે છે. પોતાની કારનો વધારામાં ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મારી ગાડી ઇથેનોલ ઉપર ચાલે છે, જો તમે આ ગાડીની પેટ્રોલ સાથે સરખામણી કરો તો પેટ્રોલની કિંમત કરતાં ઇથેનોલની કિંમત જે છે તે લગભગ અડધી છે. 1 લિટર ઇથેનોલની કિંમત 60 રૂપિયા છે, જ્યારે 1 લિટર પેટ્રોલની કિંમત 120 રૂપિયા છે. અને અગાઉ મિત્રો નીતિન ગડકરીએ એવું પણ જણાવ્યું હતું કે હવે ભારતની અંદર જે છે તે ઇથેનોલથી ચાલતી ગાડીઓ જે છે તે હવે જલ્દી જ ભારતમાં એન્ટર કરાવવામાં આવશે, જેથી કરીને મિત્રો તમે 60-70 રૂપિયા પ્રતિ લિટર ઇથેનોલ મેળવીને ગાડીઓ ચલાવી શકો. પેટ્રોલના મિત્રો 100-120 રૂપિયા જેટલા મિત્રો પ્રતિ લિટર તમારે ચૂકવવા ના પડે. ત્યારબાદ જોઈ લઈએ તો સરકારનું 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર. મિત્રો જુલાઈ મહિનાની અંદર 2024માં જે વરસાદ વરસ્યો તેને લઈને ભારે નુકસાન ખેડૂતોને ગયું હતું. ખેડૂતો માટે મિત્રો કૃષિ રાહત સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાનમાં લઈને રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય મળશે તેવું પણ મિત્રો કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું. રાઘવજી પટેલે મિત્રો કૃષિને લઈને જે પણ નુકસાન થયું હતું તેને લઈને વધુમાં વાત કરતા જણાવ્યું કે ખેડૂતને જે પણ નુકસાન થયું છે તેની તમામ ભરપાઈ જે છે તે સરકાર તરફથી ખેડૂતોને સહાય રૂપે આપવામાં આવશે. અને જુલાઈ મહિનાની અંદર જે ખૂબ જ મિત્રો વરસાદ સારો એવો જોવા મળ્યો હતો, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના જૂનાગઢ લાગુ વિસ્તારો, પોરબંદર, દ્વારકા, દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા લાગુ વિસ્તારોની અંદર જે કંઈ પણ ભારે નુકસાન વરસાદને લઈને થયું હતું, તો આ દરેક નુકસાનનું વળતર સ્વરૂપે મિત્રો સરકારે 350 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. અને નિયમો પ્રમાણે મિત્રો દરેક ખેડૂતોને નુકસાનીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સહાય આપવામાં આવશે.
ત્યારબાદ જોઈ લઈએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનાવવામાં આવશે. મિત્રો, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો મિત્રો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવીને ફાયદો ઉઠાવે છે. જેને લઈને મિત્રો વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 જેટલી આરટીઓ કચેરીમાં વિડીયો એનોલેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સિસ્ટમનો નવો મિત્રો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં મિત્રો શું કરવામાં આવશે તે પણ તમને જણાવી દઈએ. મિત્રો, હાલમાં 38માંથી 26 જેટલા આરટીઓમાં આ ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ છે અને 13 જેટલા આરટીઓની અંદર મિત્રો સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. એટલે કે મિત્રો આપણા ગુજરાતની અંદર 38 જેટલા આરટીઓ છે, તેમાંથી 26 આરટીઓની અંદર ટેકનોલોજીથી સજ્જ ટ્રેક છે. એટલે કે મિત્રો જે તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાવ છો ત્યારે તમારો જે ટેસ્ટ લેવામાં આવે છે જે રસ્તા ઉપર, તે ટ્રેકને લઈને મિત્રો અહીંયા જાહેરાત કરવામાં આવી છે. 13 જેટલા આરટીઓ કે જે મિત્રો અત્યારે ટેકનોલોજીથી સજ્જ આ ટ્રેક નહોતા ધરાવતા, તેમાં પણ મિત્રો હવે જે છે તે ટેકનોલોજી યુક્ત ટ્રેક બનાવવામાં આવશે, જેમાં 60 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ થશે અને સરકારે 60 કરોડથી વધારે રકમને મિત્રો જાહેરાત કરી દીધી છે અને ફાળવવામાં આવી છે, જેમાં હવે નવી સિસ્ટમવાળા ટ્રેક બનાવવામાં આવશે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, મોટો બદલાવ થયો છે. ભારત સરકારે મિત્રો રેશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે. હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રેશન નહીં આપવામાં આવે, હવે માત્ર તેમને ચાલુ મહિનાનું રેશન જ આપવામાં આવશે. તો જો મિત્રો હવે તમારે રાશન લેવા જાઓ તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. રેશન કાર્ડ ધારકોએ મિત્રો મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર મિત્રો ગયા મહિનાનું રાશન હવે દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે, માત્ર ચાલુ મહિનાનું જ આપવામાં આવશે. તો જો તમે રેશન કાર્ડની અંદર રાશન લેતા હોય તો મહિનાની છેલ્લી તારીખ પહેલા રાશન અચૂક મેળવી લેજો. ત્યારબાદ જોઈ લઈએ તો સરકારે કર્યો સર્વે કરવાનો મોટો આદેશ. મિત્રો 25 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન ગયું છે, જેને લઈને મિત્રો કેન્દ્ર સરકારે એક મોટી કમિટી બનાવી છે અને ગૃહ મંત્રાલય દ્વારા NIDM ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. મિત્રો છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હતું તે ગુજરાત માટે ઘણું બધું ક્રૂર અને ભારે હતું, જેમાં મિત્રો ગુજરાતના છેડે છેડે દરેક ગામડાઓની અંદર ભારે વરસાદ નોંધાયો, જેને લઈને ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન ગયું છે. તેને લઈને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી જે છે તે આગામી દિવસમાં આ ટીમ ગુજરાતની મુલાકાત લેશે અને ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ મિત્રો પૂરની સ્થિતિ સર્જાણી હતી અને જેને લઈને ભારે નુકસાન ગયું હતું તે દરેક પરિસ્થિતિઓનો મિત્રો આ ટીમ જે છે તે આ કમિટી જે છે તે મિત્રો સર્વે કરશે અને સર્વે થયા બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે. ત્યારબાદ મિત્રો જે છે તે કેન્દ્ર સરકાર નુકસાનીની આધારે સહાયની જાહેરાત જે છે તે મિત્રો આગામી સમયમાં કરી શકે છે. ત્યારબાદ જોઈ લઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાની દર મહિને સહાય. જો મિત્રો તમે પણ 12 પાસ હોવ તો સરકાર તમને આપશે રૂપિયા 3000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. આપણે મિત્રો જણાવી દઈએ આ યોજનાનું નામ છે સંગમ યોજના, રોજગાર સંગમ યોજના. જે આ યોજનાની અંદર સરકાર જે છે તે કઈ રીતના 3000 આપે છે તે પણ તમને જણાવી દઈએ, કારણ કે આ યોજનાનો લાભ લેવા માટે 3 જેટલી મિત્રો જે પરિસ્થિતિ છે તે તમારી હોવી જોઈએ, તો જ તમને આ સહાય મળશે. આપણે જણાવી દઈએ કે આ સહાય જે છે તે પુરુષ અને સ્ત્રી વિદ્યાર્થી બંનેને આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈને પણ સરકારી નોકરી ન હોવી જોઈએ અને મિત્રો તમે 12 પાસ પણ હોવા જોઈએ. આ 3 પરિસ્થિતિની અંદર મિત્રો જો તમે આવતા હોય તો મિત્રો તમને આ યોજના અંતર્ગત દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો રોજગાર સહાય સંગમ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તમે કરેલી અરજી પાસ થશે ત્યારબાદ મિત્રો તમને આ યોજનાની અંતર્ગત સહાય મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો ચોમાસા બાદ હવે મિત્રો રસ્તાઓ રિપેર થશે. રસ્તાઓને લઈને મિત્રો અત્યારે વાત કરીએ તો વરસાદને કારણે અત્યારે રસ્તાઓની અંદર ઘણું બધું નુકસાન ગયું છે અને ગુજરાતના લગભગ દરેક ગામડાઓની અંદર રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 1,16,000 કિલોમીટરના રસ્તાઓ પૈકી તારીખ 1 સપ્ટેમ્બર 2024 સુધીમાં 3,610 કિલોમીટરના રોડની હાલત ભારે વરસાદથી ખરાબ થઈ છે. નુકસાન પામેલા લંબાઈ પૈકીના જિલ્લાઓની અંદર મિત્રો વાત કરીએ તો મુખ્ય માર્ગોની મરામત જે છે તે તારીખ 7/9/2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. એટલે કે ગુજરાત રાજ્યના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં મિત્રો જે છે તે રસ્તાઓ રિપેર કરવાની છેલ્લી તારીખ 7 આપવામાં આવી છે. 7 સપ્ટેમ્બર સુધીમાં દરેક રસ્તાઓ સંપૂર્ણ પૂરા સારી રીતે મિત્રો પહેલા જેવા કરી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો જે મુખ્ય રસ્તાઓ સિવાયના જે ગામડાના રસ્તાઓ છે, ગામડાની અંદર મિત્રો જે રસ્તાઓ તૂટ્યા છે તેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર આપવામાં આવી છે. એટલે કે 15 સપ્ટેમ્બર પહેલા ગામડાઓની અંદર જે પણ વરસાદને લઈને રસ્તાઓ તૂટ્યા છે તે રિપેર કરી દેવામાં આવશે. તેની મિત્રો જાહેરાત જે છે તે સરકાર તરફથી કરવામાં આવી છે.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થયા. મિત્રો, દર મહિનાની પહેલી તારીખે જે છે તે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય છે. તો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ શું ગેસના ભાવો રહેશે આવો જાણી લઈએ. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મિત્રો આજથી વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. વાત કરીએ તો આજથી મિત્રો દિલ્હીની અંદર 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્હીની અંદર મિત્રો 19 કિલોના સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1691 રૂપિયા છે. અને આ સિવાય એવિએશન ટર્બાઇન ઇંધણ અને સીએનજી પીએનજીની કિંમતોમાં પણ મિત્રો ફેરફાર જે છે તે કરવામાં આવ્યો છે સપ્ટેમ્બર મહિનાની અંદર. જેમાં મિત્રો ગેસ સિલિન્ડરને લઈને વાત કરીએ તો આ મહિને ગેસ સિલિન્ડર જે છે તે કોમર્શિયલ ગેસ સિલિન્ડર લગભગ 39 રૂપિયા જેટલો મોંઘો થયો છે. ત્યારબાદ મિત્રો નવરાત્રિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ખેલૈયાઓની નવરાત્રિ આ વખતે વરસાદ બગાડી શકે છે. વરસાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા કેટલીક મોટી અને નવી આગાહીઓ કરવામાં આવી છે નવરાત્રિને લઈને. ઓક્ટોબર મહિનાની અંદર લા નીનો બનશે તો તેની ભારતના મોસમ ઉપર અસર થશે. જોકે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણને લઈને ભારે ચક્રવાતનું પ્રમાણ વધી શકે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ચક્રવાતનું પ્રમાણ વધશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે. તેની સાથે જ શિયાળામાં પણ વધારે માવઠાઓ આ વર્ષે જોવા મળશે. તેની સાથે સાથે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનો જે છે તે વરસાદને લઈને સારો રહેવાનો છે. પહેલા તો મિત્રો 1 થી 10 સપ્ટેમ્બર સારો વરસાદ નોંધાઈ શકે અને ત્યારબાદ નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદની તીવ્રતા વધી શકે જેવી આગાહી મિત્રો જે છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને અંબાલાલે જણાવ્યું છે કે દિવાળીના સમય આસપાસ ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર પણ માવઠાઓ જે છે તે આવી શકે અને ચક્રવાતો પણ સર્જાઈ શકે છે. ત્યારબાદ 2000 રૂપિયાના 18મા હપ્તાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો આગામી 2000 રૂપિયાનો 18મો હપ્તો ક્યારે મળશે તેના વિશે વાત કરી લઈએ તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને તારીખો મિત્રો જે છે તે હજુ ફિક્સ નથી થઈ. પરંતુ તમને મિત્રો જણાવી દઈએ કે 18મો હપ્તો જે છે તે ખાસ કરીને સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે ગમે ત્યારે આવી શકે. કારણ કે સરકાર દ્વારા મિત્રો હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ તમને જણાવી દઈએ કે 17મો હપ્તો જે છે તે પ્રધાનમંત્રી મોદીજીએ 18મી જૂને બહાર પાડ્યો હતો અને દર મહિનાની વચ્ચે મિત્રો લગભગ 4 મહિનાનો ગેપ રહેશે. તો મિત્રો 17મા હપ્તા બાદ હવે જોઈએ તો 4 મહિનાના ગેપ બાદ સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે મિત્રો ગમે ત્યારે તમને 18મો હપ્તો જે છે તે આપવામાં આવી શકે. પરંતુ મિત્રો આ હપ્તો મિત્રો તમારે મેળવ્યો હોય તો તમે પહેલાં તો ઈ કેવાયસી કરાવી લેજો. કારણ કે જેમનું પણ ઈ કેવાયસી બાકી છે તેમને મિત્રો આ હપ્તો જે છે તે લગભગ નહીં આપવામાં પણ આવી શકે. ત્યારબાદ ખોટા ફોન કોલ અને મેસેજને લઈને મોટા નિયમોમાં બદલાવ. મિત્રો કેન્દ્ર સરકારે ફેક કોલ એટલે કે નકામા જે ખોટા ફોન કોલ આવે છે અને મેસેજ આવે છે તેને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કર્યા છે. મિત્રો વાત કરીએ તો જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓએ આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત ડીએલટી ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ કર્યો છે. અને મિત્રો એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી જ તમને ખોટા નકામા ફેક કોલ અને મેસેજ ઉપર પ્રતિબંધ લાગશે. આપણે જણાવી દઈએ તો મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા લોકોને એવા કંપનીઓના અથવા તો અલગ અલગ મિત્રો ફેક કોલ આપવામાં આવે છે અને ખોટા ફેક મેસેજ પણ આપવામાં આવે છે. જેને લઈને મિત્રો અત્યારે ટેલિકોમ કંપનીઓએ જાહેરાત કરી છે જે ડીએલટી ટેકનોલોજીનો યુઝ કરીને 30 સપ્ટેમ્બર સુધીમાં જે છે તે આ ફેક કોલ અને ખોટા મેસેજ બંધ થાય તેવી મિત્રો જાહેરાત કરી શકે છે. ત્યારબાદ જોઈએ તો શું તમારા 15 વર્ષ જૂના વાહન થશે ભંગાર. મિત્રો તમને જણાવી દઈએ કે 15 વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધારે જૂના વાહન ઉપર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ જણાવ્યું. આપણે મિત્રો કોઈની પાસે સાંભળ્યું જ હશે કે દેશમાં 15 વર્ષથી જૂના વાહનો ઉપર હવે પ્રતિબંધ લાગી રહ્યો છે. જોકે મિત્રો વાત કરી લઈએ તો ટ્રાફિકના મંત્રી અને રોડ રસ્તાઓના મંત્રી હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા જણાવ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધારે જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર ને માત્ર દિલ્હી અને એનસીઆરમાં વધારે પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ છે તે દિલ્હી અને એનસીઆરમાં જ મૂક્યો છે. બાકી મિત્રો અન્ય રાજ્યોની અંદર કોઈપણ પ્રકારનું પ્રતિબંધ નથી. તો મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ તો દર મહિને મળશે 5000 રૂપિયા. મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમ અનુસાર જોઈએ તો તમને મિત્રો 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં મિત્રો 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે અને 60 વર્ષની ઉંમર બાદ તમને મિત્રો જે છે તે અટલ પેન્શન યોજના અંતર્ગત સરકાર દર મહિને 5000 રૂપિયાનું પેન્શન આપશે.